आणंद जिल्लाना गामडी खाते आवेली सेंट जेवियर स्कूलनी दादागिरी सामे आवी छे। आणंदना सलाठिया विस्तारमां रहेता त्रण विद्यार्थीओ जे धोरण 1 थी 10 सुधी सेंट जेवियर स्कूलमां अभ्यास करी रह्या हता तेवा त्रण विद्यार्थीओने गत वर्ष शाळाना संचालक एडमिशन ना आप्युं अने जेना कारणे आ विद्यार्थी अने तेमना वाली छेल्ली घड़ीए दौड़धाम करी अन्य स्कूलमां प्रवेश लीधो हतो। आ वर्षे आ त्रण विद्यार्थी धोरण 12 एडमिशन लेवुं छे अने विद्यार्थीओने सारी टकावारी होवा छतां प्रिंसिपाले एडमिशन ना आपता आ मामले त्रण विद्यार्थी अने तेमना वाली आणंद जिला शिक्षण अधिकारी पासे पहोंच्या हता। शिक्षण अधिकारीए तेमनी वात सांभळी अने तेमने मदद करवानी धारणा आपी छे अने उल्लेखनीय छे कि आ स्कूल सरकारनी ग्रांट ले छे छतां राइट टू एज्युकेशननो लाभ विद्यार्थीओने नथी आपती। प्रश्न ए छे कि अमे 1 થી 10 ધોરણ સેન્ટ જેવર્સ સ્કૂલમાં ભણ્યા છે। 11 એડમિશન લેવા ગયો તો પ્રિન્સિપલે ના પાડી દીધી હતી કે તમારો ટકા ઓછા છે તો તમને નહીં મળે। હાલાકી 95% હતા તો બી મને કોમર્સમાં એડમિશન ના આપ્યું। 11 ના છૂટકે મારે બીજી સ્કૂલમાં એડમિશન લેવું પડ્યું અને બીજી સ્કૂલમાં મને અનુકૂળ આવતું નહીં અને દૂર પડે છે એટલે મારે પાછું સેન્ટ જેવિયર સ્કૂલમાં જવું છે। અને બીજી વાર અમે પ્રયત્ન કર્યો સેન્ટ જેવિયર સ્કૂલમાં એડમિશન લેવા માટે તો પ્રિન્સિપલે ચોખ્ખી ના પાડી દીધી કે તમને 12 એડમિશન મળે નહીં। સૌથી પહેલા તો 11 ધોરણમાં મારી સ્કૂલના એ વિદ્યાર્થી નથી, 10 સુધી હતા, એ વાત સાચી છે। 11 ધોરણમાં બીજી સ્કૂલના વિદ્યાર્થી, એમનું એવું કેવું છે કે તમને 11 એડમિશન નથી આપ્યું એટલે બીજી સ્કૂલમાં જવું પડે? ના, એવું નથી, કેમ ગઈ સાલ કોરોનાના કારણે 100% બધા વિદ્યાર્થીને પાસ કર્યા અને એટલા માટે બધા વિદ્યાર્થીને હું 10 માંથી 11 ના આપી શકું, કેમ કે 10 ધોરણ સુધી છોકરાઓની સ્કૂલ છે અને 11-12 છોકરીઓની સ્કૂલ છે એટલે અમુક છોકરીઓને આપણે લેવી પડે અને 100% રિઝલ્ટ આવ્યું હોવાથી બધાને હું કોમર્સમાં બધા માગતા હોય તો એમાં મારી પાસે કોમર્સનો એક જ ક્લાસ છે, 10માંના 3 ક્લાસ છે એટલે બધા વિદ્યાર્થીને હું કોમર્સમાં આના કારણે એક જ ક્લાસ હોવાથી સમાવી ન શકું। અત્યારે હાલ જ એના વાલી મને મળવા આવ્યા હતા, મેં એમની રજૂઆત સાંભળી છે અને હું મારા નીચેના સ્ટાફને ત્યાં રૂબરૂ મોકલીને કયા કારણોસર એ લોકો એડમિશન આપવાની ના પાડી રહ્યા છે એ સંપૂર્ણ ચકાસણી કરી અને એમને સંપૂર્ણ ન્યાય આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું। બેન, અમારે બી ત્યાંના પ્રિન્સિપલ સાથે વાત થઈ, એવું કહેશે મારી પાસે ક્લાસરૂમ ઓછા છે। ક્લાસરૂમ તો એમણે જ્યારે મંજૂરી મેળવી હશે ત્યારે જે વર્ગ વધારો માંગ્યો હશે ત્યારે એમને પૂરતા ક્લાસરૂમ હશે એ જ પ્રમાણે જોઈ અને પછી જ એમને મંજૂરી આપવામાં આવી હશે કે અત્યારે હાલ જેટલા વર્ગની મંજૂરી હશે એટલા ક્લાસરૂમ એમની પાસે અવેલેબલ હોવા જ જોઈએ અને હશે જ।